નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે ગુજરાત સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ અને શું મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવેલ છે તેના વિશે વાત કરીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. કોરોના કહેર ધ્યાનમાં રાખીને શું નિર્ણયો લીધા તે અંગેની ખૂબ જ જરૂરી માહિતી, જેમાં ગુજરાત સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો વિશે વાત કરીશું. તો આ નિર્ણયોમાં લગ્ન પ્રસંગ બાબતેનો નિર્ણય, અંતિમ વિધિ કે ઉત્તરક્રિયા બાબતેના નિર્ણય તથા રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો, મેળાવડા યોજવા, સરકારી કચેરીઓમાં કર્મચારીની હાજરી અંગે અને ધાર્મિક સ્થાનો બંધ રાખવા બાબતે જે કંઈ અલગ અલગ નિર્ણયો લેવામાં આવ્યા છે તે અંગેનો પરિપત્ર જોઈ અને તેના વિશે વિગતવાર માહિતી આપણે મેળવીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ગુજરાત સરકારના જે કોરોના કહેર અન્વયેના મહત્વપૂર્ણ નિર્ણયોથી તમે માહિતગાર થઈ શકો. તો મિત્રો, આ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તારીખ 12/4/2021 એટલે કે આજરોજ આ પરિપત્ર કરવામાં આવેલ છે. તો તેમાં વિગતો આપણે જોતા જઈએ કે નોવલ કોરોના વાયરસ COVID-19ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. રાજ્યમાં COVID-19ની અસર કેટલાક શહેરોમાં વધારે વર્તાઈ રહી છે, જે અંગે રાજ્ય સરકારે ગંભીરતાપૂર્વક વિચારણા કરેલ છે અને પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકારે નીચે મુજબની બાબતો અમલમાં મૂકવા નિર્ણય કરેલ છે. તો તેમાં નિર્ણયમાં પ્રથમ જ આપણે જોઈએ તો તારીખ 14/4/2021થી અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 50થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં. એટલે કે તારીખ 14/4/2021થી જે લગ્ન સમારંભનું આયોજન થશે તેમાં બંધ અથવા તો ખુલ્લી જગ્યા કોઈ પણ જગ્યાએ 50થી વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ તો જે શહેરમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે ત્યાં કર્ફ્યુના સમયની અવધિ દરમિયાન લગ્ન પ્રસંગ યોજી શકાશે નહીં. એટલે કે જે મહાનગરો કે મોટા શહેરોમાં જ્યાં કર્ફ્યુ અમલમાં મૂકવામાં આવેલ છે તે રાત્રિ કર્ફ્યુ દરમિયાન આ લગ્ન પ્રસંગનું આયોજન થઈ શકશે નહીં. ત્યાર પછી આગળ મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ કે પછી ઉત્તરક્રિયામાં વધુમાં વધુ 50 વ્યક્તિ એટલે કે 50થી વધારે વ્યક્તિ એકત્ર થઈ શકશે નહીં. તો અંતિમ ક્રિયા કે ઉત્તરક્રિયામાં 50 વ્યક્તિઓની મર્યાદામાં વ્યક્તિઓ એકઠા થઈ શકશે, તેથી વધારે વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં. ત્યાર પછી જોઈએ તો જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મદિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. તો જે કંઈ રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો કે પછી સત્કાર સમારંભ હોય કે જન્મદિવસની ઉજવણી હોય કે અન્ય કોઈ પણ પ્રકારના મેળાવડા હોય તે યોજવા ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ત્યારબાદ આગળ જોઈએ તો એપ્રિલ તથા મે માસ દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં તથા જાહેરમાં લોકો એકત્ર થઈ શકશે નહીં અને તમામ તહેવાર પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે. તો એપ્રિલ અને મે માસ દરમિયાન જે કંઈ ધર્મના તહેવારો આવતા હોય તેઓ જાહેરમાં ઉજવી શકશે નહીં અને જાહેરમાં લોકો એકત્રિત પણ થઈ શકશે નહીં અને આવા તમામ તહેવારો પોતાની આસ્થા પ્રમાણે પોતાના ઘરમાં કુટુંબ સાથે જ ઉજવવાના રહેશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી રાખવાની રહેશે અથવા તો અલ્ટરનેટ ડે એક કર્મચારીએ ફરજ ઉપર આવે તે વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહીં. તો મિત્રો, જે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, નિગમ તથા તમામ પ્રકારની જે કંઈ ખાનગી ઓફિસો છે તેમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા
50% સુધીની રાખવાની રહેશે અથવા તો તેઓને અલ્ટરનેટ દિવસની જોગવાઈ સુનિશ્ચિત કરવાની રહેશે, પણ જે આવશ્યક સેવાઓ છે તેમાં આ જોગવાઈ લાગુ પડશે નહીં। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો તારીખ 30/4/2021 સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે। ધર્મસ્થાનો ખાતેની દૈનિક પૂજાવિધિ ધર્મસ્થાનોના સંચાલકો પૂજારીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામાં આવે તેવું સલાહભર્યું છે। શ્રદ્ધાળુઓને પણ ધાર્મિક સ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામાં આવે છે। અને ત્યારબાદ જે ગૃહ વિભાગનો સમાન ક્રમાંકનો તારીખ 6/4/2021 હુકમ છે તેમાં આપવામાં આવેલી અન્ય સૂચનાઓને યથાવત રાખવામાં આવેલી છે। આ દરમિયાન કોવિડ સંબંધી અન્ય માર્ગદર્શક સૂચનાઓનું દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। એ ઉપરાંત જોઈએ તો આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસ વડા દ્વારા કરવાનું રહેશે। અને આ હુકમના ભંગ બદલ ધ એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 અન્વયે ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ COVID-19 રેગ્યુલેશન 2020ની જોગવાઈઓ ઇન્ડિયન પિનલ કોડની કલમ 188 તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તે હેઠળ સજાને પાત્ર થશે। તો આ પ્રમાણેની જે કંઈ નિર્ણયો લેવામાં આવેલ છે, જેમાં લગ્ન સમારંભમાં 50 વ્યક્તિઓ હાજર રહી શકશે, અંતિમ વિધિ કે ઉત્તર ક્રિયામાં પણ 50 વ્યક્તિઓ સુધી જ હાજર રાખી શકાશે। તે ઉપરાંત રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો કે સત્કાર સમારંભો, જન્મદિવસ ઉજવણી કે અન્ય કોઈ પણ મેળાવડાઓ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવેલો છે। અને જે કંઈ એપ્રિલ અને મે માસમાં ધાર્મિક તહેવારો આવતા હશે તેઓ પોતાની આસ્થા અનુસાર પોતાના ઘર કુટુંબ સાથે ઉજવવાના રહેશે। અને સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, નિગમ, કોર્પોરેશનની જે કંઈ કચેરીઓ છે તેમાં 50% કર્મચારીઓને હાજરી રાખવાની સૂચના આપવામાં આવેલી છે। અને જે ધાર્મિક સ્થાનો છે તે તારીખ 31/4/2021 સુધી જાહેર જનતા માટે બંધ રાખવા માટે અપીલ કરવામાં આવેલી છે। તો મિત્રો આ પ્રમાણેને સંપૂર્ણ જે કંઈ નિર્ણયો હતા તે વિશેની માહિતી હતી। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।